गुड मॉर्निंग डियर स्टूडेंट, आर आर मेहता कॉलेज ऑफ साइंस एंड सी एल परीख कॉलेज ऑफ कॉमर्स पालनपुर, बी कॉम सेमेस्टर 5 गुजराती मीडियम, यूनिट नंबर 2 सीमांत पड़तर। विद्यार्थी मित्रों, आपणे अगाउसना लेक्चर में घणा बधा सीमांत पड़तर लगता दाखला गणेला छे अने गणी चूक्या पण छीए। आजे तमारी समक्ष हूँ एक नवीज मेथड नवीज पद्धति लईने आव्यो छुं, जेनुं नाम छे चावीरूप परिबळ। एटले के तमे जे वस्तुनुं उत्पादन करो छो एमां अगत्यनुं परिबळ कयुं छे, माल सामान छे के कामदार कलाक छे, एना आधारे तमारे कई वस्तुनुं केटलुं उत्पादन करवुं के जेथी तमे वधु ने वधु नफो मेळवी शको, ए मेथडने चावीरूप परिबळ कहेवामां आवे छे। तो આજે આપણે એની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો। ચાવીરૂપ પરિબળ જે છે એની અંદર મુખ્યત્વે બે પરિબળ આપેલા છે આપણા ચેપ્ટર્સની અંદર, એક માલ સામાન અને બે કામદાર કલાક। મિત્રો, આ પદ્ધતિ મુજબ દાખલો કરી રીતે ગણવો તો હું તમને થોડી માહિતી આપી દઉં કે જ્યારે પણ તમને આ રીતનો દાખલો પરીક્ષામાં પૂછાય તો તમારે એ જોવાનું કે તમારી પાસે કુલ કેટલા કામદાર કલાક પ્રાપ્ય છે અથવા તો કુલ કેટલો માલ સામાન પ્રાપ્ય છે, અને એના આધારે તમારે દાખલા ગણવાના છે। બંને મેથડમાં જે ગણતરી છે એ સેમ ટુ સેમ છે, તમે માલ સામાન લઈ લો કે કામદાર કલાક લઈ લો, બંનેમાં તમારી ગણતરી જે છે એના સ્ટેપ છે એ સેમ ટુ સેમ છે। તમારે ફક્ત ધ્યાન શું રાખવાનું છે એ આપણે હવે આગળની જ્યારે વાત કરીએ ત્યારે જોઈશું। તો મિત્રો, આપણે આ પદ્ધતિમાં દાખલા ગણવા હોય તો આપણે અહીંયા તમે જે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ પદ્ધતિમાં નીચે મુજબ સ્ટેપ મુજબ દાખલાની ગણતરી કરવી પડશે। તો સૌથી પહેલો સ્ટેપ તમે જુઓ કે પ્રથમ તો દરેક વસ્તુ દીઠ એકમ દીઠ ફાળો શોધો, એટલે કે તમને દાખલામાં વસ્તુ એ બી સી આપી હોય તો ત્રણે ત્રણ વસ્તુનો એકમ દીઠ ફાળો શોધવો, જે આપણે અગાઉની રીતે શોધતા હતા, એ સ્ટેપ 1 કહેવાય છે। સ્ટેપ 2 ની અંદર એકમ દીઠ કે કુલ ફાળાને આધારે દરેક વસ્તુનો માલ સામાન દીઠ કે કામદાર કલાક દીઠ ચાવીરૂપ ફાળો શોધવો। પ્રથમ સ્ટેપ શોધ્યા બાદ આ ફાળાનો ઉપયોગ કરીને આપણે પછી એકમ દીઠ માલ સામાનનો ફાળો કે કામદાર કલાક દીઠ ફાળો શોધવાનો રહેશે, એ સ્ટેપ 2 ની અંદર આવશે। સ્ટેપ 2 ની મદદથી સ્ટેપ 3 ગણવાનું છે, એ કઈ રીતે ગણવાનું છે કે સ્ટેપ 2 માં જે પણ વસ્તુનો એકમ દીઠ ફાળો એટલે કે માલ સામાન દીઠ ફાળો કે કામદાર કલાક દીઠ ફાળો વધુ આવે એનું ઉત્પાદન સૌથી પહેલા કરવાનું છે। સપોઝ કે વસ્તુ એ બી સી છે અને વસ્તુ એનું ઉત્પાદન સોરી વસ્તુ એનો માલ સામાન દીઠ કે કામદાર કલાક દીઠ ફાળો વધુ આવ્યો તો સૌથી પહેલા એનું ઉત્પાદન કરવાનું, ત્યારબાદ એથી ઓછો અને સી થી વધુ એટલે કે બી હોય તો બીનું ઉત્પાદન કરવાનું, અને છેલ્લે જો કંઈક વધે તો જ વસ્તુ સીનું ઉત્પાદન કરવાનું, અને નંબર 4 આ રીતે જે સ્ટેપ 3માં તમને જે જવાબ મળશે એ તમારું ઇષ્ટતમ ઉત્પાદન કહેવાશે। મિત્રો, આપણે આ પદ્ધતિમાં મુખ્યત્વે બે જ રીતના દાખલા ગણવાના છે, માલ સામાનના આધારે અને કામદાર કલાકના આધારે। હવે આની ગણતરી કઈ રીતે કરવી, કારણ કે મેં તમારા માટે આ જે ચાવીરૂપ પરિબળના દાખલા છે એને 4 સ્ટેપમાં વહેંચી દીધા છે। આજે આ લેક્ચરમાં આપણે ફક્ત થિયરી જોવાના છીએ અને આવતા લેક્ચર્સની અંદર આપણે આને લગતા જે એક્ઝામ્પલ છે એ જોઈશું, કારણ કે થિયરી સમજી જશો તો એક્ઝામ્પલ તમે જાતે પણ ગણી શકો છો, બરાબર છે મિત્રો? ચાલો આપણે હવે એની ગણતરી કરતું પત્રક જોઈએ। તો અહીંયા તમે જુઓ મિત્રો કે મેં બંનેનું કમ્પેરિઝન જોડે કરેલું છે કે જેથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ એક્ઝામ્પલ કઈ રીતે ગણવું। તો અહીંયા તમે જુઓ માલ સામાન અને કામદાર કલાક, તો સ્ટેપ 1 દરેક વસ્તુનો એકમ દીઠ ફાળો। સૌથી પહેલા આપણે માલ સામાન જોઈ લઈએ, તો માલ સામાન સ્ટેપ માલ સામાન સ્ટેપ 1 છે કે દરેક વસ્તુનો એકમ દીઠ ફાળો, તો વિગતમાં વસ્તુ એ અને વસ્તુ બી। સૌથી પહેલા શું લખવાનું છે આપણે? વેચાણ કિંમત, એમાં શું બાદ કરવાનું? ચલિત ખર્ચ, જે પણ દાખલામાં તમને આપેલો હોય એ। તો વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચ બાદ કરી તો આપણે શું મળશે? એકમ દીઠ ફાળો। આ આપણો સ્ટેપ 1 અહીંયા પૂર્ણ થઈ ગયું। ત્યારબાદ સ્ટેપ 2 ની વાત કરીએ, તો સ્ટેપ 2 માં પ્રતિ કિલોગ્રામ માલ સામાન દીઠ એકમ દીઠ ફાળો, તો અહીંયા આપણે માલ સામાનનો ઉપયોગ કરીએ તો માલ સામાન, તો એકમ દીઠ ફાળો કયો લખવાનો છે? તો અહીંયા જે આપણે શોધી કાઢ્યો એ અહીંયા લખવાનો છે।
પછી વપરાયેલ કાચો માલ એકમ દીઠ તમને દાખલામાં આપેલું હોય કે તમે એક વસ્તુ જે છે વસ્તુ એ નું ઉત્પાદન કરવામાં કેટલા કિલોગ્રામ માલ સામાનનો ઉપયોગ કરો છો, એટલે કે વસ્તુ એનું એક તમે એકમ બનાવો છો તો તમે કેટલા કિલોગ્રામ માલ સામાનનો ઉપયોગ કરો છો એ અહીંયા આપણે લખવાનું છે. અને ત્રણ નંબર કિલો દીઠ ફાળો, તો તમે એકમ દીઠ ફાળાને વપરાયેલ કાચા માલ જે છે એનાથી ભાગશો, ભાગાકાર કરશો, તમને શું મળશે? તમારો કિલો દીઠ ફાળો મળી જશે. બરાબર છે. સ્ટેપ બે તમે ક્લિયર કરી દો. ત્યારબાદ સ્ટેપ થ્રી છે ઇષ્ટમ ઉત્પાદન મિશ્રણ. તો હવે અહીંયા સૌથી અગત્યની વાત છે કે કઈ વસ્તુનું ઉત્પાદન સૌથી પહેલા કરવું. તો મિત્રો અહીંયા વસ્તુ એ અને વસ્તુ બે મેં તમારા ઉદાહરણ માટે લીધેલી છે સમજણ માટે. તો સપોઝ ધારી લો કે વસ્તુ એનો ફાળો જે છે કેવો કિલો દીઠ ફાળો એ વધુ છે કોના કરતા બી કરતા, તો આપણે સૌથી પહેલા ઉત્પાદન કોનું કરવાનું એનું કરવાનું. કેવી રીતે? તો સૌથી પહેલા લખવાનું કુલ પ્રાપ્ય માલ સામાન, એટલે કે તમને કહ્યું હોય કે તમારી પાસે 90,000 કે 1,00,000 કે 50,000 કે 10,000 કિલોગ્રામ માલ સામાન છે અને તમારે એમાંની મદદથી વસ્તુ એ અને વસ્તુ બીનું ઉત્પાદન એટલા એકમો કરવું કે જેથી વધુને વધુ નફો થાય. બરાબર છે. તો અહીંયા સૌથી વધુ કિલો દીઠ ફાળો ધરાવનાર વસ્તુ, તો તમને એકમો કયા હોય કે વસ્તુ એ છે એ 4,000 અને વસ્તુ બી છે એ 2,000 એકમનું ઉત્પાદન ઇષ્ટતમ ઉત્પાદન થઈ શકે. તો અહીંયા જે એકમો આપ્યા હોય એ અને કિલો દીઠ તમે જે માલ સામાન ઉપયોગ કરો છો એ અહીંયા એનો ગુણાકાર કરવાનો, એટલે જે આવે એ તમારો કુલ વપરાયેલ માલ સામાન અહીંયા કહેવાશે. એટલે પ્રાપ્યમાંથી તમે વપરાયેલ માલ સામાન બાદ કરો એટલે શું મળશે તમને? સરપ્લસ રો મટીરિયલ, એટલે કે વધેલો માલ સામાન. વધેલો માલ સામાન જે છે, હવે આપણી પાસે વસ્તુ બી છે તો હવે વસ્તુ બીનું ઉત્પાદન કેટલા એકમો કરવું એ પણ આપણે શોધવું પડશે. તો એમાં પણ કશું વાંધો નહીં, સિમ્પલ છે કે વધેલ માલ સામાન ભાગ્યા એકમ દીઠ માલ સામાન. અહીંયા વધેલ માલ સામાન કયો? તો અહીંયા આપણને જે જવાબ મળે એ, અને ભાગ્યા એકમ દીઠ, તો અહીંયા તમે સ્ટેપ ટુમાં જે લખેલું છે એ, તો તમને એના એકમો મળી જશે. હવે સ્ટેપ નંબર ફોર, ઇષ્ટતમ ઉત્પાદન. તો વસ્તુ એ તમે અહીંયા જે લખ્યા છે એ અને વસ્તુ બી, તો અહીંયા તમે જે શોધી કાઢ્યા છે એ. તો આ રીતે મિત્રો જ્યારે પણ તમને માલ સામાનના આધારે તમને ઇષ્ટતમ ઉત્પાદન શોધવાનું કહેલું હોય ત્યારે તમારે આ ચાર સ્ટેપ જે છે એને ફોલો કરવાના રહેશે. હવે વાત કરીએ વસ્તુ એટલે સોરી કામદાર કલાકની. તો કામદાર કલાકની અંદર પણ એ જ છે, અહીંયા થોડી અલગ ગણતરી કરવી પડશે આપણે, કે સૌથી પહેલા દરેક વસ્તુનો એકમ દીઠ ફાળો આપણે શોધી દઈએ. સૌથી પહેલા માલ સામાન જે આપણે વાપરીએ છીએ એ, પ્લસ મજૂરી જે પણ આપણે કલાક દીઠ ચૂકવીએ છીએ તે, પરોક્ષ ખર્ચ જે બી આપણે દાખલામાં આપેલા હોય તે. તો આ ત્રણનો સરવાળો શું થશે? ચલિત ખર્ચ કહેવાશે. માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ, આ ત્રણનો સરવાળો શું થાય? આપણો ચલિત ખર્ચ બનશે. બાદ વેચાણ કિંમત, તમને વેચાણ કિંમત આપી હોય એ વેચાણ કિંમત ચલિત ખર્ચ શું કરવાનો? બાદ કરવાનો, એટલે તમને શું મળશે? એકમ દીઠ ફાળો મળી રહેશે. બરાબર છે મિત્રો. હવે સ્ટેપ ટુ ની વાત કરીએ, તો પ્રતિ કામદાર કલાક દીઠ એકમ દીઠ ફાળો, જેમ અહીંયા આપણે કિલોગ્રામ સુધી, તો અહીંયા હવે કામદાર કલાક દીઠ. તો સેમ ટુ સેમ છે, સૌથી પહેલા એકમ દીઠ ફાળો કયો, તો અહીંયા સ્ટેપ એકમાં આપણે શોધી કાઢ્યો એ લખી દેવાનો છે. ત્યારબાદ એકમ દીઠ કામદાર કલાકો,